નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, દરેક વખતે આપણે અલગ અલગ અહેવાલો વિશે ચર્ચા વિચારણાઓ કરતા હોઈએ છીએ, ત્યારે ખાસ આજે આપણે એક ખાસ ચર્ચા કરવાના છીએ. સુપ્રીમ દ્વારા જ તાજેતરમાં પેથોલોજીસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયન્સ વચ્ચે ચાલતી જે ન્યાયિક જંગ હતી તેનો નિવેડો લાવવામાં આવ્યો છે. તો તે જંગ શું હતી અને તેનો નિવેડો શું આવ્યો તેના માટે આજે આપણે રાજકોટ સહિત ગુજરાતની અનેકવિધ લેબોરેટરીની મુલાકાત લેવાના છીએ અને લેબોરેટરી ટેકનિશિયન્સ પાસેથી આપણે જાણવાના છીએ. તો ચલો આપણે તે જાણીએ. તમારું નામ? મારું નામ હાર્દિક ગજેરા છે અને હું BMLT એટલે BSc વિથ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી એની મેં સ્ટડી કરી છે અને અહીંયા હું છેલ્લા 13 વર્ષથી મારી લેબોરેટરી ચલાવું છું. મારી લેબોરેટરીનું નામ હાર્ષ ક્લિનિકલ લેબોરેટરીના નામે હું લેબ ચલાવું છું. ખાસ તો ત્યાંના આપની લેબોરેટરીમાં જે મશીન છે તો અમને તમે જણાવશો કે મશીનનું શું શું કાર્ય છે અને દિવસ દરમિયાન મશીનનું કેટલું વર્ક થતું હોય છે? મશીન જનરલી છે ને અમારી પાસે બાયો હિમેટોલોજી, બાયો કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોલાઇટ્સ એવા અલગ અલગ પ્રકારના મશીન્સ હોય છે, જેમાં આ જે મશીન છે એ હિમેટોલોજી છે, જેમાં હિમોગ્લોબિન છે અથવા તો કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ છે એવા બધી તપાસ આમાં રન થતા હોય છે સેમ્પલ્સ. પછી આ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે, ફૂલી ઓટોમેટેડ. આમાં અમે સેમ્પલ મૂકી દેતા હોય તો મશીન સાથે બધી બાયોકેમિસ્ટ્રી, જેમ કે શુગર છે, કોલેસ્ટ્રોલ છે કે લિવરના તપાસ છે, કિડનીની તપાસ છે, એ બધી તપાસ આ મશીન દ્વારા થતી હોય છે. દિવસ દરમિયાન કેટલું ચેકિંગ તમે કરી શકો છો? આ મશીનની તો બહુ મોટી કેપેસિટી છે પણ અમે જનરલી અત્યારે 30-30 સેમ્પલ જેવું રન કરતા હોઈએ છીએ. તમારું નામ? મિસ કાલરિયા. ખાસ તો આપણે આજે તમારી લેબોરેટરીની મુલાકાતે જ્યારે આવ્યા છીએ ત્યારે આપણી સમક્ષ ઘણા બધા મશીન છે, તો મશીનના શું શું ફંક્શન્સ છે તમે મને સમજાવશો અત્યારના કાર્યો એના? સપોઝ આ મશીન છે એ હિમેટોલોજી એનાલાઇઝર છે અને એ મેડ ઇન જાપાન છે, સિસ્મેક્સ કંપનીનું મશીન છે અને આમાં એટ અ ટાઈમ 18 જુદા જુદા ડિફરન્સ પેરામીટર રન થઈ શકે. ફૂલી ઓટોમેટેડ 3-પાર્ટ હિમેટોલોજી એનાલાઇઝર જેને કહી શકાય આપણે. એમાં સપોઝ એટ અ ટાઈમ એક જ પેશન્ટનું સિંગલ ટાઈમ રન કરી તો હિમોગ્લોબિન, RBC કાઉન્ટ, WBC કાઉન્ટ, પ્લેટલેટ્સ કાઉન્ટ, RDW એવા જુદા જુદા 18 પેરામીટરનું આપણે એક સાથે રિપોર્ટ આપી શકે છે અને એટલીસ્ટ પર ડે 200 સેમ્પલ અમે આરામથી આમાં રન કરી શકીએ છીએ. આ મશીન પણ એ જ રીતે ફૂલી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે, જે ઇન્ડિયન કંપની અરબા અને જર્મનીની કંપની મેનિનના કોલિબ્રેશનથી, અરબા મેનિનના કોલિબ્રેશનથી બનેલું મશીન છે અને આ મશીન ફૂલી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી છે. જે પણ જે મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણેના જે લીવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, ડાયાબિટીસની તપાસ, બધા જ પ્રકારના કોલેસ્ટ્રોલની તપાસ, બધી જ તપાસ આ મશીનમાં ફૂલી ઓટોમેટેડ રીતે થઈ શકે છે. અને આ મશીનની ખાસિયત એ છે કે આ મશીનની કેપેસિટી ખૂબ જ વધારે છે. પર અવર 200 બાયોકેમિસ્ટ્રી આ મશીનમાંથી થઈ શકે, 200 બાયોકેમિસ્ટ્રીના ટેસ્ટ એક કલાકમાં થઈ શકે એવું છે અને એક્યુરેસી પણ ખૂબ જ સારી હોય છે. ફૂલી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર એ જ રીતે જે મેત્રમાં સમજાયું એ પ્રમાણે ફૂલી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝરનું એક ડાઉનગ્રેડ વર્ઝન છે, એક સેમી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે કે જે બેઝિક રિક્વાયરમેન્ટ આમાં જ બધી પૂરી થઈ જાય છે બેઝિક લેબ માટેની, કે એમાં પણ બધા જ પ્રકારની બાયોકેમિસ્ટ્રીના રિપોર્ટ થઈ શકે છે. આ મશીનમાં ઇન્ડિવિજ્યુઅલ એક એક સેમ્પલ રન કરવાનું હોય છે, જે રીતે ફૂલી ઓટોમેટેડમાં લોડ કરીને બેચ વાઇઝ રન થઈ શકે છે. આ માઇક્રોસ્કોપ છે અને આ આઈડિયલી લેબોરેટરીનું હૃદય કહી શકાય માઇક્રોસ્કોપને, કે જે બધા જ વસ્તુનું ઇન્ટરપ્રિટેશન, સપોઝ મલેરિયાની તપાસ જોવાની છે આપણે તો સ્લાઇડ બનાવીને આમાં મલેરિયાની તપાસ થઈ શકે. માઇક્રોસ્કોપિકલી ઘણી બધી તપાસ છે, યુરિનની સાદી તપાસ છે, એ બધા જ રિપોર્ટ જે પણ સરકારની ગાઈડલાઇન છે એ મુજબના બધા જ રિપોર્ટની માઇક્રોસ્કોપી આપણે માઇક્રોસ્કોપમાં કરી શકીએ છીએ. આ એક ખૂબ જ અતિ આધુનિક કહી શકાય એવું મશીન છે, જે 3 મહિનાના એવરેજ સુગરનો રિપોર્ટ આપે છે, જેમને આપણે HbA1c કહીએ છીએ અને લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલું છે. ફૂલી ઓટોમેટેડ મશીન છે જે 3 ડાયાબિટીસ પેશન્ટ માટે 3 મહિનાની એવરેજ સુગર માટેનો રિપોર્ટ આમાં અમે કરીએ છીએ. અને એની બાજુમાં રહેલું મશીન છે એ ફૂલી ઓટોમેટેડ ESR એનાલાઇઝર છે, કે જે ESRનું જે પેશન્ટ માટે લાંબો ટાઈમ લેતું હતું એ ESR એનાલાઇઝરમાં 16 સમયમાં 1st અવર અને 2nd અવરનો ESR એક્યુરેસી પૂર્વક આપી શકાય છે. ખાસ તો ત્યાંના આપણે મશીનરીની ઘણી બધી વાત કરી ત્યારે જ્યારે કોઈ વ્યક્તિને એક લેબોરેટરી ચાલુ કરવી હોય તો એના માટેની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે?
જ્યારે બેઝિક લેબ સ્ટાર્ટ કરવી, સરકારના નિયમોને અનુસાર બેઝિક લેબ સ્ટાર્ટ કરવી હોય તો એના માટેની બેઝિક રિક્વાયરમેન્ટ એક સેમી ઓટોમેટેડ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, એક સારું હિમેટોલોજી એનાલાઇઝર, માઇક્રોસ્કોપ, સેન્ટ્રીફ્યુજ, આ બેઝિક વસ્તુ છે. પછી તમે જ્યારે પણ જેવી તમારે અપગ્રેડ લેબ કરવી હોય, બેઝિકમાં જ અપગ્રેડ લેબ કરવી હોય, તો એને અનુરૂપ તમારે જુદા જુદા અપગ્રેડ જેવા તમે જોયા એ પ્રમાણેના મશીનો વસાવવા પડે છે. તમારું નામ? હું હાર્દિક બક્ષી, MSc માઇક્રોબાયોલોજી DMLT કરેલું છે. રાજકોટમાં હું મારું ડાયગ્નોસ્ટિક સેન્ટર ચલાવું છું, સત્યમ ડાયગ્નોસ્ટિક સેન્ટર. ખાસ તો સરકાર શ્રી દ્વારા તાજેતરમાં જ નિયમ આવ્યો છે, તો એ નિયમ અનુસાર લેબના જે ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે, કે આ ત્રણ પ્રકાર, તો એ ત્રણ પ્રકાર કયા છે ને એના વિશે વધુ વિગત આપો. સરકારશ્રીએ લેબોરેટરીને ત્રણ વિભાગમાં ડિવાઇડ કરી દીધી છે. પહેલો વિભાગ છે બેઝિક લેબોરેટરી, સેકન્ડ વિભાગ છે મીડિયમ લેબોરેટરી, અને ત્રીજો વિભાગ છે એડવાન્સ લેબોરેટરી. મીડિયમ લેબોરેટરીમાં બેઝિક તપાસ જેવી કે હિમોગ્લોબિન, લોહીના ટકા, લોહીના શ્વેતકણ રક્તકણના તપાસ, પછી લોહીનું બ્લડ ગ્રુપ, ડાયાબિટીસની તપાસ, કિડનીની તપાસ, લીવરની તપાસ, એ બધી જ તપાસ કરવાની છૂટ આપી છે. આ ઉપરાંત યુરિન, ઝાડાની તપાસ, બેઝિક સિરોલોજી તપાસ, એ બધી જ કરવાની સરકારે બેઝિક લેબોરેટરીમાં છૂટ આપી છે. આ માટે સરકારે BSc DMLT અથવા BSc MLT હોય એમને છૂટ આપી છે. અને જ્યારે આ રિપોર્ટમાં કંઈ નિદાન આપવાનું થાય ત્યારે એ લોકો MBBSની સહી જોશે એવું સ્પષ્ટ કરેલ છે. એનો અર્થ એ થાય છે કે બેઝિક લેબોરેટરીના રિપોર્ટમાં MD-Pathology સહીની હવે આવશ્યકતા રહેતી નથી. જ્યારે મીડિયમ અને એડવાન્સ લેબોરેટરી કે જેમાં પેથોલોજીનું સ્પેશિયલ કામ થતું હોય, જેવી કે ગાંઠની તપાસ, કલ્ચરની તપાસ, પછી તમને શરીરમાંથી પાણી કાઢ્યું હોય એની તપાસ, કે જે માત્ર ને માત્ર MD-Pathology ડૉક્ટર સાહેબો જ કરી શકતા હોય છે, એ બે લેબોરેટરીમાં, મીડિયમ અને એડવાન્સ લેબોરેટરીમાં MD-Pathology જોઈયાત રહેશે એવું પણ સરકારે બહુ સ્પષ્ટ કરેલ છે. ખાસ તો અત્યાર સુધીમાં જે નાના સેન્ટર હતા તો ત્યાં તો MD-Pathologist પોસિબલ ના હોય, તો એને લઈને તમારા સામે કોઈ પણ એવો કેસ આવ્યો, કોઈ એવો કિસ્સો હોય કે જેના કારણે લોકોને નુકસાની અથવા તો હાલાકી ભોગવી પડી હોય? ખૂબ જ બધા કિસ્સા એવા આવતા. ધારો કે આપણે રાજકોટમાં જ જોઈએ તો જસદણ છે, આટકોટ છે, અહીંથી 50-70 કિલોમીટર અંતર આવેલા છે, ત્યાં એક પણ પેથોલોજી લેબોરેટરી છે જ નહીં. તો જ્યારે બેઝિક રિપોર્ટ કરાવવાનો થાય ત્યારે તો ત્યાં અમારા ટેકનિશિયન ભાઈઓ જ વર્ષોથી રિપોર્ટ કરે છે. એટલા માટે જો આ નિયમ લાગુ પડે કે પેથોલોજીસ્ટ જ ફરજિયાત જોશે તો એ પ્રજાનું શું થાય? આ બધી રજૂઆત અમે સરકારને કરી, સરકારે એકદમ હકારાત્મક અભિગમ આ પ્રત્યે દર્શાવ્યો અને કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડે. અને જે ટેકનિશિયનને પેથોલોજી વચ્ચે જે વિવાદ ચાલતો હતો એનો પણ કદાચ અમારા મતે સુખદ અંત આવ્યો કહેવાય, કારણ કે પેથોલોજી સાહેબોને એમની લેબોરેટરીમાં કેટલી કેટલી સરસ તપાસ થઈ શકે છે એ પણ આ પરિપ્રથી પ્રજાને જાણવા મળશે. અને ટેકનિશિયન મિત્રો કે જે બેઝિક કઈ તપાસ કરે છે, જે વર્ષોથી કરતા આવ્યા છે, એ પ્રજા સમક્ષ રજૂ થશે. આધુનિક સાધનોથી સુસજ્જ એવી ચોટીલા ઓમ લેબમાં ઘણા બધા દર્દીઓ લાભ મેળવી શકે છે. બહોળી સંખ્યામાં ચોટીલા અને આજુબાજુના લોકો અહીંયા આવતા હોય છે. પ્રાઇમરી તપાસના તમામ મશીનો અહીંયા ઉપલબ્ધ છે. ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં એવા લોકો ઘણા હોય છે કે જેમની પાસે ભાડાના પણ પૈસા પૂરતા નથી હોતા, તો તેવા લોકો માટે ચોટીલામાં જ લેબોરેટરી એક આશીર્વાદ સમાન છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા પછી રાજ્ય સરકારે જે લેબોરેટરીઓ એસોસિએશન તરફ એમનો જે નિર્ણય લીધો છે એ ખૂબ જ આવકારીએ છીએ, એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે નાના ગામડામાં, તાલુકા પ્લેસમાં જ્યાં પેથોલોજીસ્ટો અવેલેબલ નથી, તે જગ્યાએ અમારાથી પ્રાઇમરી બેઝમાં જે રિપોર્ટ અમે આપી શકીએ છીએ એ અમારા પક્ષમાં સરકાર તરફથી જે નિર્ણય લેવાયો એ ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. લેબોરેટરી એસોસિએશન તરફથી અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ. રાજુલા વિસ્તારમાં લેબોરેટરી એ ચેકઅપ માટે આધાર કડી સમાન છે, જ્યાં અત્યાધુનિક સાધનો જોવા મળે છે. ઉપરાંત રાજુલા પંથકના લોકો માટે દૂર માત્ર લેબોરેટરી ચેકઅપ માટે જવું પોસાય તેમ ના હોઈ શકે, ત્યારે રાજુલા માટે ખાસ લેબોરેટરી હોવાથી લોકોને દૂર જવું પડતું નથી અને ગામડાના લોકોને પ્રાઇમરી તપાસ રાજુલામાં જ મળી રહે. હા સાહેબ, હવે સરકારે ને કે કાયદો ચેન્જ કર્યો છે તેનાથી શું આપને લાભ છે? આપને કઈ સરકારે જે સરકારશ્રીનો નિર્ણય આવકાર્યો છે ને એનાથી અમને બહુ સારો ટેકો મળ્યો છે અને પબ્લિકને એ ફાયદો છે કે બ્લડ સુગર
તમને જેવા કિડની ફંક્શન લીવર ફંક્શન વગેરે બધા ટેસ્ટો હોય એ લોકલ લેવલે થઈ જાય તો પેશન્ટને બહાર ન જવું પડે. કિડની ફંક્શન લીવર ફંક્શન આમ તો ગણીએ તો હોર્મોન સિવાયના બધા ટેસ્ટ કરીએ. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો એના ઉપરથી સરકારે જે કાયદો સુધાર્યો એ બાબતમાં આપનું શું માનવું છે? સરકારશ્રીએ જે તાત્કાલિક આમ તો જોઈએ તો સુપ્રીમ કોર્ટના ગુજરાતની ગણીએ તો 15,000 થી 17,000 જે વેલિડ લેબોરેટરીઓ બીએસસી માઇક્રોબાયોલોજી ડીએમએલટી વાળા જે લોકો છે ગણીએ ને તો લગભગ 1,00,000 જેટલા લોકો બેકાર થઈ જાય જો આ નિર્ણય ન લીધો સરકારે તો. બરોબર, જે પબ્લિકની જે રોજીરોટી છે એ બચાવી છે સરકારે એમ કહી શકાય. ઉના ખાતે 3 લેબોરેટરીઓ આવેલી છે કે જે અતિ આધુનિક મશીનરી ધરાવે છે. ઉના સેન્ટરમાં આ ત્રણેય લેબોરેટરી ખૂબ જ સારી કામગીરી આપી રહી છે અને લોકો બહોળી સંખ્યામાં લેબમાં ચેકઅપ માટેના લાભ લેતા હોય છે. મારું નામ કમલેશ પટેલિયા, હું પ્રગતિ લેબ અહીંયા ઉનામાં ચલાવું છું અને 23 વર્ષથી આ લેબોરેટરી ચલાવું છું. અત્યારે જે પેથોલોજીસ્ટ અને લેબ ટેકનિશિયન જે વિવાદ ચાલે છે અને પેથોલોજીસ્ટોનું એવું કહેવાનું છે કે લેબોરેટરીના રિપોર્ટ છે એ અમે જ આપી શકીએ, અમે જ સાઇન કરી શકીએ, એ લોકો માત્ર મારી લેબોરેટરીમાં કામ કરી શકે અને સર્વિસ આપી શકે, બાકી પેથોલોજીસ્ટના રિપોર્ટ એ લોકો ન આપી શકે. એ રીતની એ લોકોની જે ઓલું છે ત્યારે અમે લોકોએ એની સામે વિરોધ કર્યો છે અને એ લોકોની સામે કેસ પણ ચાલ્યો, સુપ્રીમ કેસની કેસ ચાલ્યો, એ લોકો જીતી ગયા. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે તાલુકા લેવલે પણ પેથોલોજીસ્ટ અવેલેબલ નથી. એટલા બધા દર્દીઓ, એટલા બધા ડૉક્ટરો છે પણ પેથોલોજીસ્ટ ન હોય તો લેબોરેટરી ચાલી ના શકે. તો પછી અમારે લેબ ટેકનિશિયન તરીકે અમે જે રિપોર્ટ આપીએ છીએ તો એ રિપોર્ટ અમે ખોટા નથી હતા, કારણ કે અમે જે સાધનોથી જે રિપોર્ટ કરીએ છીએ એ જ સાધનોથી પેથોલોજીસ્ટો પણ રિપોર્ટ કરતા હોય છે. અમે કોઈ ઇન્ટરપ્રિટેશન કરતા નથી, માત્ર જે સાધનોમાં જે રિઝલ્ટ આવે એ જ અમે રિપોર્ટમાં છાપીને આપીએ છીએ અને એનું ઇન્ટરપ્રિટેશન ડૉક્ટરો કરે છે, એની પર જે દવા આપવાનું નિદાન કરવાનું ડૉક્ટરો કરે છે, અમે માત્ર એનું પહેલું જ કરીએ છીએ. હેલો, હું જેડી મકવાણા ઉના સદભાવના લેબોરેટરી અગાઉ છું. મારે 22 વર્ષ થયા છે અહીંયા અને જે ડૉક્ટરો અહીંના જે વર્ક કરતા હોય એ લોકો જે ટેસ્ટો કહેતા હોય એ એટલી જ ટેસ્ટો અમારે કરવાની હોય છે. જે પેથોલોજીસ્ટો જે કરતા હોય છે એ ટેસ્ટો અમારે કરવાની હોતી નથી. અને જે આટલા 22 વર્ષથી જે ડૉક્ટરો રિપોર્ટ કરાવે છે એમાં કાંઈ અમારે પ્રોબ્લેમ થતો નથી એ, અને એ જે રિપોર્ટિંગ પ્રમાણે ટ્રીટમેન્ટ કરે છે તો દર્દી ઓકે થઈ જાય છે. એમ પેથોલોજીસ્ટ જે રિપોર્ટ કરે એમાં જ આ લોકો ઓકે હોય એવું માનતા નથી. એમ ઘણી વાર પેથોલોજીસ્ટને ત્યાં અમારા જેવા ટેકનિશિયનો 10-15 કે જેવી લેબ મોટી લેબ એ પ્રમાણે કામ કરતા હોય છે તો એ કામ અમારે જ કરવાનું હોય છે, એ લોકોને માત્ર સાઇન જ કરવાની હોય છે. એટલે આવું છે. એમ તો જો આટલા 22 વર્ષથી કામ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ ન હોય તો આ લોકોને પેથોલોજીસ્ટને વાંધો ન હોવો જોઈએ. એમ અને જે અમારા ડૉક્ટરો છે એ એવું માનતા નથી કે ભાઈ પેથોલોજીસ્ટ રિપોર્ટ કરે એ જ વેલિડ ગણાય. હવે એમાં ડાયાબિટીસનો રિપોર્ટ હોય તો આપણે અહીંથી વેરાવળ કે મહુવા કે જૂનાગઢ ના જવાનું હોય, એ અહીંયા થઈ જવો જોઈએ. અને માત્ર ડાયાબિટીસના રિપોર્ટ માટે નહીતર 5 દિવસ રાહ જોવી પડે, તો એ વધારે પરિસ્થિતિ તંગ થઈ કહેવાય. કદાચ પેથોલોજીસ્ટ કરી દે હાલો ડાયાબિટીસનો રિપોર્ટ, તો એના માટે 5 દિવસ વેઇટ કરવી પડે તો હું પેશન્ટને એક્સપાયર થઈ જવા દેવાનું. આવી અમારી એવી છે. એમ તો અમે જે સુગરનો રિપોર્ટ કરીએ એ જ ઇન્સ્ટ્રુમેન્ટમાં પેથોલોજીસ્ટ સુગરનો રિપોર્ટ કરે ને એ પણ અમારા જેવા ટેકનિશિયન ભાઈઓ જ કરે છે. એમ પેથોલોજીસ્ટ નથી સુગરનો રિપોર્ટ કરતા. એટલે આવી અમારી રિક્વેસ્ટ છે એમ કે પેથોલોજીસ્ટ જો હકારી હતા એની સાઇનની કાંઈ અમારે જરૂર નથી. જે અમારા ક્રાઇટેરિયામાં આવતું હોય એ જ કામ કરીએ છીએ, અમે વધારે કામ નથી કરતા. એમ લોકો માટે અને એ લોકો ગામડાવાળા પર પેશન્ટો તાલુકા પ્લેસવાળા માટે અનુકૂળ હોય છે. મારું નામ રક્ષિત ઠુંબર, સિવિલ લેબોરેટરી ગીર સોમનાથ જિલ્લો ઉના તાલુકામાં ચલાવું છું, ગામ ઉના. હું અત્યારે અહીંયા 12 વર્ષથી લેબ ચલાવું છું. બરાબર, અત્યારે અમે જે કંઈ અહીંયા ટેસ્ટ કરીએ છીએ એ ફક્ત ને ફક્ત બેઝિક લેવલના ટેસ્ટ કરીએ છીએ અને ઓન્લી એનાલિટિકલ બેઝ ઉપર જ કરીએ છીએ. અમે કોઈપણ જાતના રિપોર્ટ ઉપર
ઇન્ટરપ્રિટેશન નથી કરતા કે ભાઈ આ પેશન્ટને આ પ્રોબ્લેમ છે કે આ પેશન્ટને આ પ્રોબ્લેમ છે. અમે ખાલી રિપોર્ટ જનરેટ કરી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જે કંઈ રિપોર્ટ્સ આવે એ રીડિંગ ઉપર અમે રિપોર્ટ આપીએ છીએ અને એ રિપોર્ટ ડૉક્ટર જોઈ અને ડિસિઝન લે છે કે એને શું પ્રોબ્લેમ છે. અત્યારે જે કંઈ મુદ્દા ચાલે છે પેથોલોજીસ્ટના અને લેબ ટેકનિશિયન અગેન્સ્ટમાં, કે પેથોલોજીસ્ટ એમ કહેવા માગે છે કે અમારે સિગ્નેચર વગર કોઈ પણ જાતનો રિપોર્ટ વેલિડ ના ગણાય, તો એ વસ્તુ ખોટી છે. ગામડાના કોઈ પણ પેશન્ટ આવતા હોય, જે ઉના તાલુકામાં અત્યારે સૌથી મોટા મોટો ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો છે કે જેની અંદર સૌથી વધારેમાં વધારે ગામડા છે, એ ગામડાના લોકો ઉના સુધી માંડમાં જ પહોંચતા હોય તો એ લોકો પેથોલોજીસ્ટ આગળ જવા માટે તેને કેપેબલ ના કહેવાય, મતલબ એ લોકો ત્યાં પહોંચી જ ના શકે. અને ઉના લેવલમાં કોઈ અત્યારે એક પણ પેથોલોજીસ્ટ છે, પેથોલોજીસ્ટ માટે તેને ઉનાથી ઘણું બધું દૂર જવું પડે છે. એટલે જે કંઈ રિપોર્ટ્સ થાય છે એ અમે અમારા લેવલના જ કરીએ છીએ, અમે એનાથી કોઈ પણ જાતનું વધારે કોઈ વર્ક અમે કરતા નથી. અને અત્યારે જે લોકો પેથોલોજીસ્ટ એમ કહે છે કે અમારી સિગ્નેચર વગર આ રિપોર્ટ ન થાય, તો એ વસ્તુ ખોટી છે. અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ કે અમે અમારા બેઝિક લેવલના જે કંઈ રિપોર્ટ્સ કરીએ છીએ એટલી અમને પરમિશન મળવી જોઈએ, અને એટલું જ અમે કરવા માગીએ છીએ. અમે એનાથી કોઈ પણ જાતનું વધારે કંઈક વર્ક કરતા નથી અને અમે કરવા ઈચ્છતા પણ નથી. કોઈ પણ જાતનું પેથોલોજીકલ વર્ક હોય તો અમે આઉટસોર્સમાં કરાવીએ છીએ, એનાથી વધારે અમે કોઈ વસ્તુ કરતા નથી. એટલે અમારી ખાલી સરકારને અને પેથોલોજીસ્ટને એટલી જ રિક્વેસ્ટ છે કે જે અમારા ક્રાઇટેરિયામાં જેટલું આવે છે એટલું જ અમને કરવાની પરમિશન આપે, એ સિવાય બીજું અમે કંઈ વધારે માગતા નથી અને અમે એ સિવાય બીજું કંઈ અમે વધારે કરવા પણ નથી માગતા. હું રાજેન્દ્ર કાનાબાર અને ગીર સોમનાથના ઉના તાલુકાની અંદર 18 વર્ષથી લેબોરેટરી ચલાવું છું. અત્યાર સુધી અમે જે લેબનું વર્ક કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ બેઝ છે, બધું ઓટોમેશન ઉપર છે અને ખાલી એનાલિસિસ જ કરીએ છીએ. એની અંદર અમે એક પણ જાતનું ઇન્ટરપ્રિટેશન કરતા નથી કે અમે ડાયગ્નોસિસ કરીને નથી આપતા કે સ્વાઇનસો પેશન્ટને આ જાતની તકલીફ છે, ડાયગ્નોસિસ પણ ડૉક્ટરો જ કરે છે. અને બધું અત્યારે ઓટોમેશન હોવાથી રિઝલ્ટ પણ અમે સારામાં સારા અહીંથી આપી શકીએ છીએ. અને અમે પણ એ ઇન્સ્ટ્રુમેન્ટ જ અહીંયા વસાવ્યા છે કે જે પેથોલોજીસ્ટો એની પોતાની લેબોરેટરીમાં વસાવે છે. પેથોલોજીસ્ટો એવું નથી કે પેથોલોજીસ્ટનો વિરોધ છે, એ વ્યાજબી છે, પણ અમે એવું એક પણ કામ નથી કરતા કે જે પેથોલોજીસ્ટ કરતા હોય ને અહીંયા અમે પણ કરતા હોય. અમે પણ જે પેથોલોજીસ્ટ રિલેટેડ વર્ક છે એ બધું અમે ઉનાથી આઉટસોર્સ કરી અને મોટી કોર્પોરેટ લેબોરેટરીઓમાં પેથોલોજીસ્ટ પાસે કરાવી અને એનું જ રિપોર્ટિંગ અમે પેશન્ટોને હેન્ડ ઓવર કરતા હોઈએ છીએ. એટલે જે વસ્તુ જે શુગર છે કે કોલેસ્ટ્રોલના રિપોર્ટ છે, લીવરના રિપોર્ટ છે, જે બેઝિક રિપોર્ટ છે અમે બેઝિક જ રિપોર્ટ કરીએ છીએ. ઇમરજન્સીમાં પણ અમે આવીએ છીએ. અત્યારે દરરોજ માટે એપ્રોક્સ 500 પેશન્ટના રિપોર્ટ ઉનાની અંદર થતા હશે, તો એની અંદરથી 50 પેશન્ટ એવા પણ હશે કે જેને ઇમરજન્સી રિપોર્ટની જરૂર છે. તો શું એ રિપોર્ટ કરવા માટે ઇમરજન્સી અહીંથી દૂર દૂર 100 કિલોમીટરના અંતરે પણ પેથોલોજીસ્ટ નથી, તો એ ક્યાં જશે? તો શું એ પેશન્ટોને રિફર કરી દેવાના ખાલી રિપોર્ટ ન થવાના અભાવે? તો અમારી ખાલી એટલી જ પેથોલોજીસ્ટોને રિક્વેસ્ટ છે કે એ પણ અમે જે અમારું જે બેઝિક અમે વર્ક કરીએ છીએ એમાં અમને સહયોગ આપે, એનું વર્ક અમે કોઈ દિવસ કરવા માગતા નથી. અને પેથોલોજીસ્ટોમાં પણ અમારા મિત્રો જ છે અને એ પણ અમને આની બાબતમાં ઘણો સપોર્ટ આપે છે. ગવર્મેન્ટનું પણ જેણે પગલું લીધું છે કે કેસ જે અમારોને પેથોલોજીસ્ટ પછી જે ચાલતો હતો એમાં એ લોકોએ અમને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીને આપ્યું છે કે બેઝિક છે, પછી મીડિયમ લેબોરેટરી છે, એડવાન્સ લેબોરેટરી છે. અમે બેઝિક વર્ક જ કરીએ છીએ અને ગવર્મેન્ટે જ્યાં અમને એના અમારા માટે જ્યાં નિર્ણય લીધો છે એ અમારે આવકારદાયક છે. અને એને અમારું કામ અમે એ લોકોને ગવર્મેન્ટને પણ ખબર છે કે અમે ક્વોલિફાઈડ છીએ, સાયન્સ સ્ટ્રીમમાંથી આવ્યા છે, બીએસસી કર્યું છે, ડીએમએલટી ને સીએમએલટીના કોર્સ કર્યા છે. નહીં કદાચ એવું પણ બને કે નાના સેન્ટરમાં કોઈ નોન ક્વોલિફાઈડ છે, એ લેબોરેટરી ચલાવતો હોય, એના હિસાબે અત્યારે અમારે આ સફર કરવું પડતું હોય, તો એના માટે કોઈ એક્શન લેવાના થતા હોય લે, પણ જે અમે ક્વોલિફાઈડ છે એના માટે થઈને અમને વર્ક કરવાની છૂટ આપે અમે એટલી જ આશા રાખીએ છીએ. મારું નામ કાસમ રાવલના, ગીર સોમનાથના ઉના તાલુકામાં ઉના શહેરમાં છેલ્લા 40 વર્ષથી લેબોરેટરી ચલાવું છું અને અત્યાર સુધીમાં 1000 ટેસ્ટ અમારા તરફથી કરવામાં આવ્યા છે. અમારા મિત્રો પણ એટલા જ કરે છે અને અત્યાર સુધીમાં અમે જે કંઈ કામગીરી કરીએ છીએ એ માત્ર ને માત્ર બેઝિક લેવલનું છે. પેથોલોજીસ્ટ લેવલનું કામ અમે કરતા જ નથી અને અમે કરવા માગતા પણ નથી. ઉપરાંત જે કંઈ કામગીરી અમે કરીએ છીએ અમારા મિત્રો બીજે કરે છે, એકદમ ખંત અને ઈમાનદારીથી કરે છે, એટલે એમાં કોઈ પ્રશ્ન આવવાનો એ રહેતો જ નથી કે જેથી કોઈના આરોગ્ય સાથે ચેડા થાય કે કોઈને અમે ખોટા રિપોર્ટ આપી દઈએ કે એમાં અમારે કંઈ ખોટી પ્રેક્ટિસ કરો, એવું કંઈ આવતું નથી. માત્ર ને માત્ર અમે જે કંઈ કરીએ છીએ
એ સરકાર અમને આટલું પણ કરવા દે, બેઝિક વર્ક તો પણ અમે માનશું કે અમે દર્દીના આરોગ્ય સાથે કંઈક સેવા પણ કરી શકીએ એમ છીએ. અને હવે તો જેમ જેમ આ બધું ચાલતું જાય છે, પેથોલોજીસ્ટ અમારો વિરોધ કરે છે, પણ એ કામ પેથોલોજીસ્ટ અમે કરતા નથી. અને ઉનામાં માત્ર એક દિવસના ટેસ્ટનો હિસાબ કરીએ તો સરેરાશ 500-700 ટેસ્ટ થતા હોય. એક પેથોલોજીસ્ટ હોય તો પણ આ કામ કરી ના શકે, અને આ 400-500 દર્દી વેરાવળ જઈ ના શકે, અને એ જાય તો પણ એનો ખર્ચ કેટલો, અને એટલો ન્યાય એક પેથોલોજીસ્ટ આપી બી ના શકે. અને આવા સંજોગોમાં સરકાર જો અમને સહકાર આપે, અમને અમારું બેઝિક વર્ક કરવા દે તો દર્દીને પણ ફાયદો થશે, ડૉક્ટરોને ફાયદો થશે, અને અમારું પણ જે કંઈ અત્યારે આજીવિકાનું સાધન ચાલુ છે એ ચાલુ રહીએ, એટલે માનવતાના ધોરણે પણ અમે દર્દીની સેવા કરી શકીએ એવો અમારો ઉદ્દેશ છે. આમ છતાં બી સરકાર તરફથી અમને સહકાર મળે છે, અને અમારા ફિલ્ડમાં હોઈ શકે કદાચ ક્યાંક 2-5% ખોટું વર્ક થઈ ગયું હોય, પણ એ સંજોગો પર આધારિત હોય. ઇરાદાપૂર્વક કોઈ અમારા લેબોરેટરી ટેકનિશિયન કે લેબોરેટરીવાળાએ આવું કોઈ કરે નહીં, કરવા માગતા બી ન હોય અને કરે પણ નહીં. એટલે અમારી આમ દિલની લાગણી એવી કે પેથોલોજીસ્ટ પણ અમને સહકાર આપે અને સરકાર પણ સહકાર આપે તો આ કામગીરીમાં અમે વધુ સારું અને સચોટ કામગીરી કરી શકીએ એમ છીએ. સાવરકુંડલામાં આવેલ ગજાનન લેબોરેટરી અતિ આધુનિક સાધનોથી સજ્જ લેબોરેટરી છે. ખાસ તો સાવરકુંડલામાં જ લેબોરેટરી હોવાથી આજુબાજુના ગામડાના લોકો તથા સાવરકુંડલાના લોકોએ ચેકઅપ માટે દૂર સુધી જવું પડતું નથી, અને આમ ગજાનન લેબ એ લોકો માટે ખૂબ જ ઉપયોગી લેબોરેટરી બની ગઈ છે. અમે જે અત્યારે સાધનો વાપરીએ છીએ, જે અમને સરકાર દ્વારા બેઝિક લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે, જે પ્રકારના ટેસ્ટ અમને કરવા દેવાની છૂટ આપી છે, તે મુજબના સાધનો ઓટોમેટિક બધા વાપરીએ છીએ. જે મોટા સિટીમાં વપરાતા હોય તે જ પ્રકારના સાધનો અમે ગામડાના છેવાડા સુધી તે જ સાધનો વાપરીએ છીએ, અને સચોટ દર્દીઓને રિપોર્ટ જાય તેની પૂરેપૂરી કાળજીઓ રાખે છે. યોગેશભાઈ, આ માઇક્રોસ્કોપ છે, જેમાં આપણે માઇક્રોસ્કોપિક વર્ક કરવા માટેનું આ સાધન છે, જેના ઝીણામ ઝીણું બધું તેમાં દેખાય છે. યુરિન રૂટીન માઇક્રો, મેલેરિયા અને અમુક મેન્યુઅલી વસ્તુ અમે આમાં જોઈએ છીએ. યોગેશભાઈ, સેલ કાઉન્ટર છે, જેમાં સીબીસીનો રિપોર્ટ થાય છે, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ આમાં થાય છે. મોટા સિટીમાં પણ આ સાધનો સારા સારા પેથોલોજીસ્ટો પણ આ જ વાપરે છે. આમાં લોહીના દરેક કણની તપાસ થાય છે. યોગેશભાઈ, આ ઓટો એનિલાઇઝર છે, તેમાં બધી બાયોકેમિસ્ટ્રી જે અમારે લગતી અમે કરીએ છીએ, જેમ કે શુગર છે, કોલેસ્ટ્રોલ છે, યુરિયા છે, ક્રિએટિનિન છે, આ પણ ઓટોમેટિક મશીન છે. આ પ્રકારના સાધનો પણ મોટા સિટીમાં વપરાય છે, અને ગામડામાં બેઠા છીએ છતાં આ સાધન અમે વાપરીએ છીએ, અને દર્દીને એક્યુરેટ રિપોર્ટ આપવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. યોગેશભાઈ, આ અમારો સોફ્ટવેર છે, અમે દરેક દર્દીને કોમ્પ્યુટરાઇઝ રિપોર્ટ આપીએ છીએ. યોગેશભાઈ, મારું નામ મેહુલ વ્યાસ છે. હું ઘણા સમયથી અહીં ગજાનન ક્લિનિકલ લેબોરેટરીના નામે લેબોરેટરી ચલાવું છું. ઘણા સમયથી ક્લિનિકલ જ લેબોરેટરી કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી નામદાર આપણી સરકારે જે અમને ચુકાદો આપ્યો છે તે બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કે અમને અમારી ડિગ્રીને અનુરૂપ કામ કરવાની છૂટ આપી, અમે જે ભણ્યા તે બધું અમને કામ કરવાની છૂટ આપી, તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં જે પણ વ્યક્તિઓએ, ધારાસભ્યો, સંસદસભ્યો, જે વ્યક્તિઓએ અમારા માટે મદદ મહેનત કરી છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સૌપ્રથમ મારું નામ ખ્યાતિ સી કોરિયા છે. હું શ્રી જલારામ લેબોરેટરીના નામે લેબોરેટરી ચલાવું છું. છેલ્લા 14 વર્ષથી હું કાર્યરત છું, અને અમે જે ડીએમએલટીનો કોર્સ ભણ્યા છીએ તેમાં અમને કઈ રીતે રિપોર્ટ બનાવવા, કઈ રીતે રિપોર્ટ ટેસ્ટિંગ કરવું તે શીખવવામાં આવ્યું છે, અને અમે ફક્ત તે જ વસ્તુ કરીએ છીએ. અમે કોઈ પણ નિદાનને લગતું કાર્ય કરતા નથી. જી દોસ્તો, આપણે જાણ્યું કે લેબોરેટરી ટેકનિશિયન્સના શું મતાંતરો છે, ઉપરાંત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલી હદે યોગ્ય છે. તો આ હતો આજનો ખાસ વિષય. આવા નવા વિષય સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. ગુડ બાય, ટેક કેર.